તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઇજી મેથ્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે સધ્ય ચાર પોઈન્ટ ત્રણ જોતા હતા એમાં પ્રશ્નો બાકી રાખ્યા હતા તો કૂટપ્રશ્નો તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો ચોથો નંબરનો પ્રશ્ન છે રહેમાનની આજથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનો વ્યસ્ત હવેથી પાંચ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો એક ભાગ્યા ત્રણ છે તો તેની અત્યારની ઉંમર શોધો તો અહીંયા તમે જોશો તો તમને શું કીધું છે આજથી આજથી એટલે કે હાલની ઉંમર થઈ બરાબર અહીંયા પણ તમારે શું શોધવાનું છે અત્યારની એટલે કે હાલની ઉંમર થઈ તો તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો કૂટ પ્રશ્નો આવે ને તો તમારે કશું જ નહીં કરવાનું સમીકરણ બનાવતા ના આવડતું હોય ને તો ટેન્શન લેવાની જરૂર નથી શું કરવાનું ખબર તમારે હાલની ઉંમર ધારી લેવાની પછી એ પ્રમાણે ગણવાનું ચલો તો હું અહીંયા તમને ગણાવું છું તો આપણે ધારી લીધી કે રહેમાનની હાલની ઉંમર શું છે એક્સ વર્ષ છે હવે આગળ વાંચતા જઈએ તો ત્રણ વર્ષ પહેલાંની ઉંમર તો ત્રણ વર્ષ પહેલાંની ઉંમર શું થશે એક્સ માઇનસ ત્રણ થશે હવે એનો વ્યસ્ત લેવાનો છે તો મેં અહીંયા એનો વ્યસ્ત લીધેલો છે જોજો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ રકમ વાંચતા જઈએ અને આપણે કરતા જઈએ આજથી એટલે કે આજની ઉંમર એક્સ ધારી લીધી ત્રણ વર્ષ પહેલાંની ઉંમર તો એક્સ માઇનસ ત્રણ કહી દીધેલું છે એનો વ્યસ્ત તો આપણે એનો વ્યસ્ત લીધો હવેથી પાંચ વર્ષ પછી તો પાંચ વર્ષ પછીની ઉંમર શું કહી દીધી એક્સ પ્લસ પાંચ કહી દીધી એનો વ્યસ્ત એટલે કે આપણે એનો વ્યસ્ત લીધો શું મળશે સરવાળો એક ભાગ્યા ત્રણ થશે એટલે આનો અને આનો બંનેનો સરવાળો તમે વચ્ચે જોશો તો સરવાળો જ મેં મૂકેલો છે એક ભાગ્યા ત્રણ છે તો અત્યારની એટલે કે તમારે એક્સ જે છે એ શોધવાનો છે હવે આવો પ્રશ્ન છે આપણે ઉકેલવાનો ગયા લેક્ચરની અંદર જ જોઈ ગયેલા છીએ તો તમે આગળનો ભાગ જોશો તો તમને આનો ઉકેલ મળી જશે અહીંયા હું ઉકેલ છે એને એમાં ડીપલી જતો નથી ફટાફટ સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો

હવે આ બાજુ આવતું રહેશે તો એક્સ સ્ક્વેર છ આ બાજુ આવે તો માઇનસ થશે માઇનસ છ પ્લસ બે માઇનસ ચાર છ આ બાજુ આવે તો માઇનસ થશે માઇનસ પંદર માઇનસ છ માઇનસ એકવીસ એકવીસના એવા ભાગ પાડો કે ચાર આવે સાત અને ત્રણ અવયવો જ પાળેલા છે બીજું કશું જ કરેલું નથી તમે જોઈ શકો છો બરાબર અવયવીકરણની રીત ખબર ના પડતી હોય તો અવયવીકરણનો જે લેકચર છે જોશો તો અહીંયા અવયવ ઉપાડતો તમને આવડી જશે એક્સ તમને મળ્યો સાત અથવા તો માઇનસ ત્રણ એટલે ઉંમર નેગેટિવ તો હોય જ નહીં કે ભાઈ હું માઇનસ ત્રણ વર્ષનો થયો એટલે પોઝિટિવ લેવા જઈએ તો સાત વર્ષે તમારો શું આવશે જવાબ આવશે પાંચમા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો એક વર્ગ કસોટીમાં સેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો ત્રીસ છે તો હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો એવું ધારી શકો કે ધારો કે ગણિતના એક્સ હોય તો અંગ્રેજીના ત્રીસ માઇનસ એક્સ એવું ધારો તો બંનેનો સરવાળો કેટલો મળી જાય ત્રીસ મળી જાય જો અહીંયા મેં ધારેલું છે ગણિતના ગુણ એક્સ ધારેલા છે અંગ્રેજીના ત્રીસ માઇનસ એક્સ ધારેલા છે બંનેનો સરવાળો કરો તમે તો એક્સ એક્સ કટ થઈને તમને સરવાળો કેટલો મળે ત્રીસ મળી જાય બરાબર સરવાળો આપણે ત્રીસ તો લાવવાનો હતો બરાબર તો ધારણા કરી એ ખ્યાલ આવી ગયો આગળ વધીએ ગણિતમાં બે ગુણ વધુ જોજો ભાઈ ગણિતમાં બે ગુણ વધુ અને અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા મળે તો તેનો ગુણાકાર બસો દસ થાય તો ગણિતમાં બે ગુણ વધુ એટલે ગણિતમાં બે ગુણ પ્લસ કરીએ અંગ્રેજીમાં ત્રણ ગુણ ઓછા તો અંગ્રેજીમાં ત્રણ ગુણ માઇનસ કરીએ બંનેનો ગુણાકાર બસો દસ તો આ બંનેનો ગુણાકાર બસો દસ કર્યો રૂપ જ આપેલું છે એક્સ પ્લસ એઝ ઇટ ઇજ અહીંયા ત્રીસમાંથી ત્રણ જાય તો સત્યાવીસ માઇનસ એક્સ થશે બસો દસ ગુણાકાર કર્યો છે સત્યાવીસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ચોપન માઇનસ બે એક્સ બસો દસ આપશો તો તમને આવું સમીકરણ મળશે અવયવ પાડશો તો તમને બાર અને તેર મળશે ચાલો તો હવે હું ગણિતના ગુણ બાર લઉં ગણિતના ગુણ બાર લીધા તો અંગ્રેજીના ગુણ શું આવશે ત્રીસ માઇનસ એક્સ એટલે કે ત્રીસમાંથી બાર જાય તો અઢાર હું ગણિતના ગુણ તેર લઉં લીધા તો અંગ્રેજીના ગુણ આવશે ત્રીસમાંથી તેર જશે તો સત્તર તો ગણિતના બાર હોય તો જવાબ આવશે અઢાર અને ગણિતના તેર હોય તો જવાબ આવશે સત્તર ટોટલ બંનેનું ત્રીસ થાય છે પાંચમો પ્રશ્ન પતી ગયો તો હવે છઠ્ઠા પ્રશ્ન તરફ આપણે જોઈએ તો તમને અહીંયા કીધેલું છે એક લંબચોરસમાં ચોરસમાં ખેતરના વિકર્ણનું માપ નાની બાજુના માપથી સાઠ મીટર વધુ છે બરાબર જો મોટી બાજુ નાની બાજુ કરતા ત્રીસ મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ તમારે શોધવાના છે હવે અહીંયા તમે જોશો તો વિકર્ણના માપ છે એની સરખામણી નાની બાજુ સાથે કરેલી છે અને મોટી બાજુ છે એની સરખામણી પણ આપણે કોની સાથે કરેલી છે નાની બાજુ સાથે કરેલી છે તો આપણે ધારી લઈએ કે ધારો કે નાની બાજુ શું ધારી લઈએ એક્સ ધારી લઈએ બરાબર ધારેલું છે નાની બાજુ એક્સ હવે તમને શું કીધું છે વિકણનું માપ નાની બાજુથી સાઠ મીટર વધારે છે તો વિકણનું માપ નાની બાજુમાં સાઠ ઉમેરી દો બરાબર સાઠ મીટર વધારે છે તો સાઠ ઉમેરી દીધું નાની બાજુમાં મોટી બાજુનું માપ નાની બાજુની માપ કરતાં ત્રીસ મીટર વધારે છે તો મોટી બાજુનું માપ છે એ નાની બાજુમાં ત્રીસ મીટર ઉમેરી દીધું તો મળી જશે બરાબર હવે અહીંયા તમારે લંબચોરસ ખેતર આપેલું છે તમે અહીંયા લંબચોરસ દોરેલો છે તમે જોશો તો આ નાની બાજુ થશે આ મોટી બાજુ થશે ના શું થશે વિકર્ણ થશે કયો નિયમ લાગશે પાયથાગોરસ લાગશે વિકર્ણનો વર્ગ એટલે કે એક્સ પ્લસ સાહીઠનો વર્ગ બરાબર નાની બાજુનો વર્ગ એટલે કે એક્સનો સ્ક્વેર વત્તા મોટી બાજુનો વર્ગ એટલે કે એક્સ પ્લસ ત્રીસનો વર્ગ સાદરૂપ જ આપેલું છે એનો સ્ક્વેર વધતા ટુ એબી એટલે એકસો સાહીઠ થશે સાઠનો વર્ગ ત્રણસો છત્રી છત્રીસો થશે એ સ્ક્વેર ટુ એટલે ત્રીસ દુ સાહીઠ થશે ત્રીસનો સ્ક્વેર નવસો એક્સ એક્સ સ્ક્વેર કટ થઈ જશે એક્સ વધ્યું આ એકસો વીસ આ બાજુ આવે તો માઇનસ થાય તો માઇનસ એકસો વીસ પ્લસ એટલે કે માઇનસ સાઠ વધે છત્રીસો આ બાજુ આવે તો માઇનસ થશે છત્રીસોમાંથી નવસો જાય તો સત્યાવીસો આવશે સત્યાવીસોના એવા ભાગ પાડો કે સાઈઠ આવે નેવું અને ત્રીસ પડશે ભાગ સાદરૂપ આપો તો નેવું અને માઇનસ ત્રીસ બે આન્સર આવે એમાં નેગેટિવ લેવાની નથી એટલે માઇનસ ત્રીસ લેવાનું ના આવે એટલે નેવું મળે નેવું શું મળશે એક્સ મળશે એક્સ એટલે નાની બાજુ તો તમે જોઈ શકો નાની બાજુનું માપ નેવું મોટી બાજુનું માપ એક્સ પ્લસ ત્રીસ હતું એટલે નેવું પ્લસ 120 એકસો વીસ મળે વિકણનું માપ એક્સ પ્લસ એટલે નેવું પ્લસ સાહીઠ એકસો પચાસ તો આપણે ખેતરનું માપ શોધવાના હતા તો ખેતરના માપ મળી ગયા સાતમા પ્રશ્નની અંદર આગળ વધીએ તો તમને કીધેલું છે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત એકસો એંસી છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં આઠ ગણો છે તો બંને સંખ્યાઓ આપણે શોધવાની છે હવે અહીંયા બે સંખ્યાની વાત કરેલી છે એક સંખ્યા નાની અને એક સંખ્યા મોટી તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો સાતમા નંબરના પ્રશ્નની અંદર મોટી સંખ્યા એક્સ ધારીએ નાની સંખ્યા શું ધારી લઈએ વાય ધારી લઈએ બરાબર હવે તમને અહીંયા શું કીધેલું છે બંનેનો તફાવત વર્ગોનો તફાવત કેટલો આપેલો છે એકસો આપેલો છે તો મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર એકસો આને અને આપણે આપી દીધું સમીકરણ એક બરાબર એટલે આ કામકાજ પૂરું થઈ ગયું હવે બીજું તમને કીધેલું છે નાની સંખ્યાનો વર્ગ એટલે નાની સંખ્યાનો વર્ગ એટલે કે વાય મોટી સંખ્યા કરતા આઠ ગણો છે મોટી સંખ્યા એટલે શું છે એક્સ એની કરતા આઠ ગણો એટલે કે આઠ એક્સ થઈ ગયો ખબર પડી ગઈ જો ફરી એક વખત બે સંખ્યાના વર્ગનો તફાવત એકસો એસી છે એટલે કે મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર એકસો એસી બીજું નાની સંખ્યાનો વર્ગ એટલે કે વાય સ્ક્વેર એ મોટી સંખ્યા કરતા આઠ ગણો છે એટલે મોટી સંખ્યા એટલે એક્સ કરતાં આઠ ગણો એટલે કે આઠ એક્સ છે આ સમીકરણ બે થઈ ગયું આપણે એક અને બેને મૂકી લઈએ તો લખેલું છે સમીકરણ બેની કિંમત સમીકરણ એકમાં મૂકીએ એટલે અહીંયા ની જગ્યાએ આઠ એક્સ મૂકી દઈએ મૂકી દીધું આઠ એક્સ આ બાજુ આવે તો માઇનસ થશે એકસો એંસીના એવા ભાગ પાડો કે આઠ આવે અઢાર અને દસ સાદુ રૂપ આપશો તો તમને અઢાર મળશે અને બીજું માઇનસ દસ મળશે માઇનસ દસ ના લેવાય કારણ હું તમને આગળ આપીશ હું તમને કારણ આગળ એટલે અઢાર મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો નાની સંખ્યા છે વાય સ્કવેર બરાબર આઠ એક્સ છે તો અહીંયા આપણે અઢાર મૂકી દઈએ તો અઢાર ગુણ્યા આઠ એટલે એકસો થશે એકસો ચુમ્માલીસ નું કેટલું થશે બાર એટલે નાની સંખ્યા તમારે કેટલી આવશે બાર આવશે હવે મેં તમને કારણ આપવાનું કીધું હતું કે કેમ અહીંયા દસ ના આવે સપોઝ તમે અહીંયા એક્સ દસ લેશો તો અહીંયા તમે દસ મૂકો સમજજો એક્સની જગ્યાએ તમે અહીંયા દસ મૂકશો માઇનસ તો અહીંયા માઇનસ એસી થશે બરાબર માઇનસ દસ મૂકવાથી વાય સ્ક્વેર બરાબર માઇનસ એસી થાય તો માઇનસ નું વર્ગમૂળ નીકળે નહીં તો માઇનસ દસ લેવાથી તમને વાય મળે નહીં બરાબર એટલે અહીંયા તમારે માઇનસ દસ લેવાનો નથી પ્લસ અઢાર જ લેવાનું છે એટલે પ્લસ અઢાર લેવાથી તમને વાય બાર મળશે તો મોટી સંખ્યા એટલે કે એક્સ તમને મળશે અઢાર અને નાની સંખ્યા એટલે કે વાય મળશે બાર સાતમો પ્રશ્ન પૂરો થઈ જાય પછી આપણે આઠમા પ્રશ્ન તરફ વધીએ આગળ તો તમને અહીંયા કીધેલું છે એક ટ્રેન એક તારી ઝડપે ત્રણસો સાહીઠ કિલોમીટર અંતર કાપે છે તો કેટલું અંતર કાપે છે ત્રણસો સાહીઠ તો મેં અહીંયા અંતર લખી દીધું ત્રણસો સાહીઠ કિલોમીટર હવે તમને કીધેલું છે તેની ઝડપ પાંચ કિલોમીટર વધારે હોય તો આટલું જ અંતર કાપતા તેને એક કલાક ઓછો સમય લાગે છે તો ટ્રેનની ઝડપ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે હવે અહીંયા તમારે જે અંતર છે એ તો ફિક્સ જ રહેવાનું છે ત્રણસો સાહીઠ બરાબર શું કરવાનું છે ઝડપ પાંચ કિલોમીટર વધારો તો સમય કેવો થઈ જાય છે એક કલાક ઓછો થઈ જાય છે તો અહીંયા મેં લખી દીધું એ મુજબ અંતર ત્રણસો સાહીઠ આવશે શરૂઆતની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ અવર રાખીએ છીએ પાંચ કિલોમીટર ઝડપ વધારીએ તો નવી ઝડપ તમને મળે એક્સ પ્લસ પાંચ કિલોમીટર પ્રત્યે અવર મળશે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થશે માટે સમય ઉપર આવશે અને ઝડપ નીચે આવશે તો સમય થશે અંતર ભાગ્યા ઝડપ અંતર તો ત્રણસો સાહીઠ ફિક્સ જ છે તો અંતર આપણે ત્રણસો સાહીઠ રાખ્યું અને એકની અંદર ઝડપ એક્સ રાખી અને બીજામાં એક્સ પ્લસ પાંચ રાખી છે બરાબર હવે અહીંયા એક ક્યાંથી આવેલું તો તમે રકમની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો રકમમાં તમને શું કીધેલું છે પાંચ કિલોમીટર કલાક ઝડપ વધારવામાં આવે તો એક કલાક સમય કેવો લાગે છે ઓછો લાગે છે તો હવે તમારે આ જે સમય મળ્યો એ અને આ સમય સામસામે સરખાવીએ તો આની અંદર સમય એક કલાક કેવો છે ઓછો છે તો આપણે એક કલાક સમય ઉમેરીએ તો બંને કેવા થઈ જાય સમાન ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે સમય છે આ પણ સમય છે પરંતુ ઝડપ પાંચ કિલોમીટર કાપવાથી એક કલાક સમય ઘટે છે તો એ ઉમેરીએ તો બંને કેવા થઈ જાય સરખા બસ હવે સાદુરૂપ આપવાનું છે સામે જશે તો માઇનસ થશે ત્રણસો સાહીઠ બંનેમાંથી કોમન કાઢો તો અહીંયા વધશે વન અપોન એક્સ અને અહીંયા વધશે વન અપોન એક્સ પ્લસ પાંચ ચોકડી ગુણાકાર કરો એક્સ પ્લસ પાંચનો અહીંયા ગુણાકાર એક્સનો આ બાજુ ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર થશે એક્સ એક્સ ઉડી જશે છત્રીસ ગુણ્યા પાંચ એટલે કેટલા થશે અઢારસો થશે એક્સ 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 સ્ક્વેર અને એક્સ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ થશે આ બાજુ આવશે એકસાથે તો એના એ જ મૂકવાના રહેશે અઢારસો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે આના તમે અઢારસોના એવા ભાગ પાડો કે પિસ્તાલીસ આવશે તો પિસ્તાલીસ અને ચાલીસ આવશે બરાબર તો આની ઉપરથી તમને એક્સ ચાલીસ મળશે પિસ્તાલીસ લેવાનું નથી કારણ કે ઝડપ ક્યારેય નેગેટિવ હોય નહીં તો જે આ એક્સ તમને મળી ગઈ એ ટ્રેનની ઝડપ મળી ગઈ તમને પ્રશ્નની અંદર શું કીધેલું છે તમે જોવા જાઓ તો પ્રશ્નમાં તમને શું કીધું છે ટ્રેનની ઝડપ શોધવાની છે આપણે ટ્રેનની ઝડપ એક્સ ધારેલી છે તો એ આપણને એક્સ કેટલો મળ્યો છે ચાલીસ કિલોમીટર પ્રતિ અવર મળી ગયો એટલે કે ટ્રેનની ઝડપ આપણને આ મળી ગઈ હવે આઠમો પ્રશ્ન પણ તમારે ઝડપ આધારિત છે અને દસમો પ્રશ્ન જો એ પણ તમારે ઝડપ આધારિત છે તો હું દસમો પ્રશ્ન કરાવવા જઈ રહ્યો છું બરાબર તો તમે એવું ના વિચારતા સાહેબ નવમો પ્રશ્ન ક્યારે કરાવશો દસમો પ્રશ્ન અને આઠમો પ્રશ્ન સમાન છે તો બંને સાથે કરાવી દઈએ પછી આપણે નવમો પ્રશ્ન લઈશું ચાલો તો હવે અહીંયા તમે રકમ વાંચશો તો એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું એકસો બત્રીસ કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં એક કલાક ઓછો સમય લે છે હવે અહીંયા ઝડપી ટ્રેન છે અને ધીમી ટ્રેન છે બે ટ્રેનો છે બરાબર યાદ રાખજો એક ઝડપી ટ્રેન છે બીજી ધીમી ટ્રેન છે ધીમી ટ્રેન છે એની કરતાં ઝડપી ટ્રેન છે એને એક કલાક સમય કેવો લાગે છે ઓછો લાગે છે અંતર કેટલું છે એકસો બત્રીસ છે હવે ઝડપી ટ્રેનની સરેરાશની ઝડપ એ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં અગિયાર કિલોમીટર પ્રતિ વધારે છે તો બંને ગાડીઓની સરેરાશ ઝડપ આપણે શોધવાની છે ચલો તો હવે અંતર તો અહીંયા ફિક્સ જ રહેશે કેટલું રહેશે એકસો બત્રીસ રહેશે બરાબર બંને એકસો બત્રીસ જ કાપે છે હું ધીમી ગાડીની ઝડપ એક્સ ધારું તો ઝડપી ગાડીની ઝડપ કેટલી થશે એક્સ પ્લસ અગિયાર થશે કારણ કે અગિયાર વધારે થાય છે ચલો તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ધારેલું છે હું તમને બતાવી દઉં અંતર એકસો બત્રીસ ધીમી ગાડીની ઝડપ એક્સ ઝડપીની એક્સ પ્લસ અગિયાર થશે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય થશે તો સમય શું થશે અંતર ભાગ્યા ઝડપ હવે આપણે ધીમી ગાડી છે એનું અંતર છે એકસો બત્રીસ ઝડપ છે એક્સ એકસો બત્રીસ ભાગ્યા એક્સ સમય મળી ગયો અને ઝડપી ગાડી છે એનું અંતર એકસો બત્રીસ જ રહેશે ઝડપ આવશે એક્સ પ્લસ અગિયાર અહીંયા કેમ એક ઉમેરેલો છે તો તમને શું કીધેલું છે અહીંયા તમે જોશો તો ઝડપી ટ્રેન છે ઝડપી ટ્રેન એને એક કલાક સમય કેવો લાગે છે ઓછો લાગે છે તો આ ઝડપી ટ્રેન છે એની અંદર આપણે એક કલાક ઉમેરીએ તો બંને કેવા થઈ જાય સમાન થઈ જાય સામે જશે તો માઇનસ થશે એકસો બત્રીસ કોમન નીકળશે આ સેમ ઉપરનો જે પ્રશ્ન છે એની જેવી જ પ્રોસેસ છે બરાબર આવું વધશે એકસો બત્રીસ કોમન કાઢો તો ચોકડી ગુણાકાર કરો એક્સ પ્લસ અગિયાર માઇનસ એક્સ આ બંનેનો ગુણાકાર એક્સ એક્સ ઉડી જશે એકસો બત્રીસ ગુણે અગિયાર એટલે ચૌદસો બાવન થશે આનો ગુણાકાર એક્સ સ્ક્વેર પ્લસ અગિયાર એક્સ આ બાજુ આવશે તો એક સાથે ગુણાકારમાં એઝીટી જ રહેશે આ બાજુ આવશે તો માઇનસ થશે એક્સ તમે શોધશો તો તમને માઇનસ અને તેત્રીસ મળશે ઝડપ આપણે વાત કરી એ મુજબ ક્યારેય માઇનસ હોય નહીં એટલે પ્લસ તેત્રીસ મળશે આપને એક્સ મળ્યો એક્સ આપણે શું ધારેલું છે ધીમી ટ્રેનની ઝડપ તો ધીમી ટ્રેનની ઝડપ આપણને કેટલી મળી તેત્રીસ કિલોમીટર પ્રતિ અવર ઝડપી ટ્રેનની ઝડપ છે ધીમી કરતાં અગિયાર કેવી છે વધારે તો તેત્રીસમાં અગિયાર ઉમેરો તો કેટલા મળશે ચુમ્માલીસ તો આ તમારે ઝડપી ટ્રેનની ઝડપ થઈ ગઈ અને આ ધીમી ટ્રેનની ઝડપ થઈ ગઈ નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પાણીના બે નળ એક સાથે નવ ત્રણ અષ્ટમાઉસ કલાકમાં એક ટાંકી ભરે છે એટલે પાણીના જે બે નળ છે આપણે એક સાથે ચાલુ કરીએ તો આ જે સમય આપેલો છે એ સમયની અંદર એક પાણીની ટાંકી ભરે છે હવે મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા નળ કરતાં દસ કલાક ઓછો સમય લે છે હવે અહીંયા બે નળની વાત કરી હતી તો એમાં એક મોટા વ્યાસવાળો નળ છે અને એક નાના વ્યાસવાળો નળ છે એમાં મોટા વ્યાસવાળાને દસ કલાક સમય ઓછો લાગે છે બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય આપણે શોધવાનો છે અહીંયા હું ધારી લઉં નાના વ્યાસવાળો નળ છે એને ટાંકી ભરતા લાગતો સમય એક્સ બરાબર તો મોટા વ્યાસવાળા નળ છે એને ટાંકી ભરતા લાગતો સમય કેટલો લાગશે એક્સ માઇનસ દસ લાગશે કારણ કે દસ કલાક કેવો સમય લે છે ઓછો ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો નાના વ્યાસવાળા નળને ટાંકી ભરતા લાગતો સમય એક્સ લીધો તો મોટા વ્યાસવાળાને કેટલો લાગ્યો એક્સ માઇનસ દસ હવે આ કુલ સમય છે આપણે હવે સપોઝ એક કલાકની અંદર મોટા નળ દ્વારા ભરાતી ટાંકી કેટલી આવશે તો એક કલાકની અંદર શું આવશે એક છેદમાં એક્સ માઇનસ દસ એટલે હું તમને આનું ઉદાહરણ આપું કે સપોઝ તમારે ટાંકી ભરતા દસ કલાક સમય થયો હોય બરાબર તો એક કલાકમાં કેટલો થાય સમય તો એક ભાગ્યા દસ દસમાં ભાગની ટાંકી ભરાય ને ખબર પડી ગઈ આ કુલ સમય છે એક કલાકમાં કેટલો થાય તો એક ભાગ્યા એક્સ માઇનસ દસ કરી દેવાનો સેમી રીતે નાનામાં પણ આ કુલ સમય છે એક કલાકમાં કે તો શું કરી દેવાનું એક ભાગ્યા એક્સ હવે તમે અહીંયા જોશો તો પાણીના બે નળને એક સાથે ચાલુ કરીએ તો એટલો સમય લાગે છે તમને નવ ત્રણ અષ્ટ માઉસ જેટલો સમય અહીંયા લાગે છે ટાંકી ભરતા તો આપણે આનો અને આનો સરવાળો કરી દઈએ બરાબર એ જે સમય લાગતો હતો એ પણ એકમ સમય કરીએ તો છેદમાં આવી જશે એકના બરાબર હવે સાદુરૂપ આપી દઈએ એક્સનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર થશે આ બંનેનો ગુણાકાર થશે નવ અઠા બોતેરને ત્રણ પંચોતેર ભાગ્યા આઠ થશે છેદનો છેદ અંશમાં એટલે આઠ ઉપર જતા રહેશે જોજો ભાઈ ઘણા વિદ્યાર્થીઓને એ ડાઉટ હોય કે સાહેબ અહીંયા એક ભાગ્યા કેમ મૂક્યું કારણ કે અહીંયા સમયને પણ આપણે એકના છેદમાં મૂકેલા છે બંનેને એટલે આ સમયને પણ એકના છેદમાં મૂકેલું છે કારણ કે આપણે એક કલાકની વાત જોઈ રહ્યા છીએ એટલા માટે હવે પંચોતેરનો અહીંયા ગુણાકાર થશે તો બે એક્સ માઇનસ દસ સાથે ગુણાકાર થશે અહીંયા આઠ ગુણ્યા એક્સ થશે કારણ કે આઠ અહીંયા છે એટલે ઇન્ટુ એક્સ માઇનસ દસ થશે પંચોતેર ગુણ્યા બે એટલે દોઢસો સાડી સાતસો થશે આઠ એક્સ સ્ક્વેર માઇનસ એસી એક્સ સાદું રૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તમારી રીતે તો એક્સ તમને મળશે પચીસ જોઈ લેજો બરાબર શાંતિથી સાદું રૂપ આપજો કારણ કે આપણે આવા પ્રશ્નો બહુ બધા કરેલા છે અવયવીકરણમાં હવે એક્સ પચીસ મળ્યો તો એક્સ શું છે નાના વ્યાસવાળા નળને લાગતો સમય છે તો નાના વ્યાસવાળા નળને લાગતો સમય કેટલો મળ્યો આપણને પચીસ કલાક મોટા વ્યાસવાળા નળને એની કરતાં દસ કલાક ઓછો લાગે છે તો પચીસમાંથી દસ બાદ કરો તો કેટલો સમય લાગશે પંદર કલાક ખબર પડી ગઈ થોડોક હાડ પ્રશ્ન હતો એટલે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીએ તો તમને કીધેલું છે અહીંયા કે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ચારસો અડસઠ મીટર સ્ક્વેર છે જો તેની પરિમિતિનો તફાવત ચોવીસ મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ આપણે શોધવાની છે બરાબર તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ચોરસની વાત કરવાની છે હવે આપણે એક ચોરસ છે એની બાજુની લંબાઈને એક્સ ધારીએ અને બીજી ચોરસની બાજુની લંબાઈને આપણે વાય ધારીએ બરાબર તો બંનેનો સરવાળો એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર શું થશે ચારસો અડસઠ થશે તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો આપણે એક ચોરસની બાજુનું માપ એક્સ ધારેલું છે બીજા ચોરસની બાજુનું માપ વાય ધારેલું છે બંનેના ક્ષેત્રફળનો સરવાળો ચારસો અડસઠ આપેલો છે હવે બીજું તમને અહીંયા કીધેલું છે તેમની પરિમિતિનો તફાવત ચોવીસ મીટર થશે તો હવે આપણે પરિમિતિ જોઈએ તો પહેલાં ચોરસની પરિમિતિ ચાર એક્સ થશે બીજા ચોરસની પરિમિતિ ચાર વાય થશે બંનેનો તફાવત આપણને કેટલો કીધેલો છે ચોવીસ ચાર વડે ભાગ્યું તો એક્સ અહીંયા આવશે અહીંયા વાય અહીંયા છ વાય બરાબર એક્સ માઇનસ છ થશે અને સમીકરણ બે આપો સમીકરણ બેની કિંમત એકમાં મૂકીએ તો અહીંયા વાયની જગ્યાએ એક્સ માઇનસ છનો સ્ક્વેર મૂકવાનો થશે મૂક્યું રૂપ આપવાનું વિસ્તરણ કરવાનું છે તમારે એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ છત્રીસ થશે બે એક્સ સ્ક્વેર થશે બાર ચારસો બત્રીસ રૂપ આપતા આપતા તમે અવયવીકરણની રીત વાપરો દ્વિઘાત સમીકરણની રીત વાપરો બરાબર કે વર્ગની રીત વાપરો બધાથી તમને એક્સ કેટલો મળશે અઢાર એટલે એક્સ અઢાર મળી ગયો તો એક ચોરસ જે છે એ બાજુનું માપ તમને કેટલું મળી ગયું અઢાર હવે બીજો ચોરસ છે એની બાજુનું માપ કેટલું આવશે તો વાય હતો આપણે વાય ધાર્યું હતું ને ભાઈ વાય એટલે એક્સ માઇનસ છ એટલે કે અઢારમાંથી છ જાય તો બાર એટલે એક ચોરસ છે એની બાજુનું માપ અઢાર હશે અને બીજા ચોરસ છે એની બાજુનું માપ હશે અઢારમાંથી છ જાય એટલે કે બાર અહીંયા આપણે સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો પૂરું થાય છે આપણે આવતીકાલે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારનું શ્રી ગણેશ કરી શું વિદ્યાર્થી મિત્રો